મોડાસામાં બાલિક બાળા પર બળાત્કાર કરવામાં આવેલ. મોડાસા ખાતે ભીખ માંગીને ગુજરાન ચલાવનાર ગરીબ પરિવારની 5 વર્ષની બાળકી પર અજાણ્યા શખ્સે બળાત્કાર ગુજાર્યાની ફરિયાદ મોડાસા ટાઉનમાં નોંધાઈ હતી. ગરીબ માતાનું કહેવું છે કે આ 5 વર્ષની સગીર બાળકે બાળાને કોટ વિસ્તારમાંથી અજાણ્યા શખ્સે નવા કપડાં આપવાની લાલચ આપી ઉઠાવીને ધોબી ઢાળ વિસ્તારની આવેલી સ્કૂલની બાજુમાં ઝારી ઝાખરામાં લઈ જઈ તેના ઉપર બળાત્કાર ગુજારી કાળા કપડાં પહેરેલ શખ્સ ભાગી છૂટ્યો હતો. આ બનાવની જાણ મહિલા સામાજિક ન્યાય મંચની મહિલાઓને કરતા સમીમબેન બાકરોલિયા અને સલમાબેન પઠાણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આરોપી પકડાઈ અને તેને સખતમાં સખત સજા થાય તેવી માંગ મહિલા ન્યાય મંચ દ્વારા કરવામાં આવી હતી. પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ બળાત્કારનો ગુનો નોંધી જગ્યાનું પંચનામું કરી આગળની તપાસ પીઆઈ એનકે રબારી હાથ ધરી છે. મોડાસા શહેરમાં આવો પ્રથમ વાર બનાવ બન્યો છે, જે ખરેખર શરમજનક બાબત છે. આ ગુનાના આરોપીને જલ્દી થી જલ્દી ધરપકડ થાય અને તેને સખતમાં સખત સજા થાય તેવી માંગ શહેરીજનોમાં ઉઠી છે. અહેવાલ નાઝિમ જમાદાર, મોડાસા. 12:30 વાગ્યાના સુમારે અમે મહિલા સામાજિક ન્યાય મંચની બહેનો એક કેસ આવવાના કારણે અમે ઓફિસ ઉપર જતા હતા ત્યારે કોટ વિસ્તારની અંદર આ જે બનાવ બન્યો છે તેની માતા બૂમો પાડી પાડીને બરાડા પાડીને રોઈ રહી હતી. અમે પૂછ્યું કે બેન શું થયું, તો બોલે કે મારી છોકરીને કોઈ ઉપાડી ગયો. તો અમે એમ કીધું કે કોઈ પણ એની મદદ કરશે, પણ અમે ઉતાવળમાં હતા એટલે મંચની ઓફિસ ઉપર અમે ગયા. ત્યાં પછી સમીમબેન જે અમારા મંચમાં અમારી જોડે સામેલ છે એ પોલીસ સ્ટેશનથી ડાયરેક્ટ અમારી ઓફિસે આવ્યા. તે એ બેને કીધું કે એક બેબી છે નાની સરખી 7 વર્ષની લગભગ, એના ઉપર રેપ થયો છે અને એની પોલીસ સ્ટેશનમાં છે. તો અમને એમ જાણ થઈ કે આ છોકરી બિલકુલ પીડિત જ હશે જે એની માતા શોધ કરતી હતી. પછી એની માતાને ડાયરેક્ટ અમે રિક્ષામાં બેસાડી કોટ વિસ્તારમાંથી લઈ અને પોલીસ સ્ટેશને ગયા. 26/10/2017 ગુરુવારના દિવસે એક કેસ લઈને ગઈ હતી 498ના મોડાસા પોલીસ સ્ટેશનમાં. ત્યાં એક બેબી હતી 7 વર્ષની. તો કોઈ પોલીસવાળા ભાઈએ વાત કરી કે એક રેપ થયો છે કે રાવડવાસમાં બેબી મળી છે. તો હું ત્યાં જોવા ગઈ, ત્યાં આ બેબી બેઠી હતી. પછી ત્યારે એના મેં જોઈ તે હાલતમાં ત્યાં પોલીસ સ્ટેશનની બધી કાર્યવાહી ચાલતી હતી. એટલામાં અમારા મંચની 2 બહેનો કોર્ટમાંથી આવતી, સાદિકાબેન અને સલમાબેન. તો મેં એમને પહેલાં ફોન કર્યો તો જો ને મોડાસામાં આવો બનાવ બન્યો છે રેપનો, તો કે એની મમ્મી શોધે છે કોર્ટમાં. તો પછી હું અમારી ઓફિસે ગઈ, કોર્ટમાંથી અમે 3 બહેનો એ મમ્મીની છોકરી જઈ સ્થળ પર શોધતી હતી ત્યાં ગયા. પછી એની મમ્મીને અમે પોલીસ સ્ટેશનમાં લઈને ગયા, પણ અમને ત્યાં સાહેબે એવું જણાવ્યું કે અમને એવી જાણ મળી છે કે એનો રેપ થયો છે, પણ એવું કશું લાગતું હોય તો જોઈ લો, પણ જે તે વખત અમે જોઈ એનો ડ્રેસ બદલાઈ લો તો અમને લાગ્યું નહીં. પણ પછી એરિયામાંથી જાણવા મળ્યું કે આ છોકરીના બ્લડવાળા કપડાં હતા અને એને રેપ થયો છે. હાલ પોલીસ સ્ટેશનમાં એ કપડાં પણ છે અને અમે સતત 4 દિવસથી સાહેબોના સાથ સહકારથી આજે FIR પડાઈ છે. અને અમારો વિચાર એવો છે કે હવે ભર્યા મેલ્લામાં થયું છે ભર બજારમાં, તો અમને આનો ઇન્સાફ મળવો જોઈએ ને એની સાથે પબ્લિક જોડાય એવી અમારી અપેક્ષા છે.